ભારતે એક ટેસ્ટ્યુ બેબી બનાવેલું, ઘણા હવે તો કહે છે કે દીકરી જુવાન થઈ ગઈ, વિજ્ઞાન ટેસ્ટ્યુ બેબી. એ વખતે ચિત્રલેખામાં લેખ આવ્યા, છાપામાં બધા એમ કે ઓહો ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. આપણા માટે એ બિલકુલ નવું નથી. મહાભારત ધ્યાનથી વાંચજો. ગાંધારીએ પિંડ જન્મો હતો, ભ્રૂણના 100 કટકા કરવામાં આવ્યા, 100 દ્રાવણના ઘડા બોલાવવામાં આવ્યા, એક એક ઘડામાં એક એક કૌરવ. આ હો કૌરવો છે ને ટેસ્ટ્યુ બેબી છે. આપણે 5,500 વર્ષ પહેલા આ ઘટના બની ગઈ હતી. ભારત છે સાહેબ, આવા 1,000 દાખલા દઈ શકું તમને. આ તો હું ટૂંકમાં અટાણે કહું છું સાહેબ, કે કઈ કઈ વાત કરવી. આ તો હું વિજ્ઞાન ને એટલે તમને એમ ન થાય કે હું 21મી સદીના કલાકારો છીએ અમે બધા, એટલે પુરાવા સાથે તમને આ વાત એટલા માટે કરી છે. એવી એક એક વાત તમે સાહેબ, કઈક 2-3 વર્ષ પહેલા કઈક છાપામાં આવ્યું હતું વિદેશમાં એક પુરુષે 2 બાળકને જન્મ આપ્યો. આ તો લોકસાહિત્યની વાતો સાથે થોડું વિજ્ઞાન એટલે બધાને તમે આમ બેસી શકે, નકર અમે વાર્તાઓ કરી કલાકો સુધી. હવે મને મોટી વાર્તા ટૂંકમાં કહેવી પડે, સમયની સાથે જોડાવવું એ જરૂરી છે ને. ગામડામાં તમે જોયું હોય ઝૂંપડું હોય ને, ઝૂંપડું એમના બહુ વરસાદ પડે ને પછી નેવા સૂતા હોય, એમાં છેલ્લે છેલ્લે નેવામાંથી ટપક ટપક પાણી પડે, નીચે ખાડો થઈ ગયો હોય, ત્યાં RCC લાદી કે ઉનો હોય, એ ખાડો થઈ ગયો ટપક દઈને આમ છાંટો, છેલ્લો છેલ્લો છાંટા પડતા ટપક ટપક, એ પીડા ફેંકો હોય ખાડાનું પાણી હોય ને બહાર ફેંકી દી, જેવો પીડ્યો એવો બહાર ફેંકે. સમયની આરે ગોઠવાઈ જતો, નકર તમને બહાર ફેંકી દે હે દુનિયા. તો સમયની આરે હાલવું જોઈએ, બહુ જરૂરી છે સાહેબ. સમયની હારે હાલવું જ પડે સાહેબ. મને ગમે એટલું ગરબી લેતા આવડતું હોય તો હું ચોકમાં બધાને હારે રમતો હોય તો જ હારો લાગુ. આખું ગામ ચોકમાં રમતો હોય, મેં બસ સ્ટેન્ડ જમાવ્યું હોય જોઈ, માં અંબા તે રમવા નીકળ્યા તો ગાંડો લાગુ. સમયની હારે જોડાવું જરૂરી છે, જે સમયમાં હું તમે આવ્યા છે. પણ પુરુષે 2 બાળકને જન્મ આપ્યો, મેં વાંચ્યું 2-4 વર્ષ પહેલા કેમ કંઈક છાપામાં આવ્યું હતું વિદેશમાં, તો બધાને આમ ડોળા મોટા થઈ ગયા, કેવી આ વિજ્ઞાન પીગ્યું. આપણા માટે એ બિલકુલ નવું નથી. આપણા શાસ્ત્રો ધ્યાનથી વાંચજો. માનધાતા છે ને એના બાપના પેટમાંથી જન્માતા, 1,000 વર્ષ પહેલા આપણે ત્યાં આ ઘટના બની ગઈ છે. એવા 1,000 દાખલા દઈ શકું. અત્યારે સ્ત્રીમાંથી પુરુષ, પુરુષમાંથી સ્ત્રી, જાતિ પરિવર્તન કરે છે, આપ જાણો છો. થઈ શકે, વિજ્ઞાન કરી શકે, સારી વાત છે. આપણા માટે નવું નથી. મહાભારત ધ્યાનથી વાંચજો. શિખંડી છે ને એ સ્ત્રી જન્મ તો જાતિ પરિવર્તન કરીને પુરુષ છે, તો એટલે ભીષ્મ પિતાએ હથિયારો મૂકી દીધા હતા કે હું સ્ત્રીની માથે બાણ નથી ઉપાડતો. આપણે તો ઋતુ પ્રમાણે આપણે, મને વાંધો નહીં તમે ગમે એવા પહેરો, સૂટ પહેરો, સારી વાત બધો. પણ અમુક વિચારું ખરો, હું આ સાહિત્યકાર તરીકે હું આવું બહુ વિચારું. અમુક મલકો આપણે અંગ્રેજો અહીંયા આવ્યા ને, આ સૂટ ને ટાઈ ને આ બધું, એને શું કામ ખબર ને, ઠંડી એટલી પડે. ઓફિસોના જે આપણે સમય છે ને એ નાખી ગયા, એ છે હજી આપણે એમાં જીવી છીએ. ત્યાં શું છે, 11 વાગ્યા પહેલાં ઘરેથી નીકળાય નહીં, નકર બરફ જામેલો હોય ને બધું, ઠંડી ને બધું બહુ હોય, એટલે 11 વાગે ઓફિસ ખુલે ને બધું થાય. સાંજે વહેલું 5 વાગે ઘરે પૂકી જવું પડે, નકર બરફ જામી જાય ને ગાડીઓ આમ તેમ. આપણે ગરમ મલકમાં રહી, આપણે એની હારવાર બપોર વિશાળે ગધેડા આરામ કરી ગયા હોય, કૂતરાએ આડાવળા થઈને હપતા હોય ને ક્યાંક સાંજે ઘરી ગયા હોય, ત્યાં આપણે બપોરે 1:30 વાગે હાથમાં ફાઇલું લઈને આ ઓફિસમાં તો ઓલી ઓફિસમાં ને આ ઓફિસમાં તો ઓલું, વિચાર તો કરો તમે. આવું કંઈક વિચારવું જોઈએ ભણેલા માણસો આપણા કાંઈ, એટલે પણ ટૂંકમાં આ તો ગરમ પ્રદેશ છે ને આપણો. આપણે કાંઈ ખુલ્લા કપડાં પહેરી તો હાલે, આપણે આમ સૂટ ને માથે શિયાળામાં વાંધો નહીં, ઘણા તો ધોમ તડકાના ઉનાળામાં લગ્ન હોય ને અને સૂટ પહેર્યું હોય ને એની માથે આમ કૂતરાની જીભ જેવી ટાઈ ભરાવી અને અહીં સુધી પેક કરી દીધું ને પછી પરસેવે રેબ જેબ થતો હોય, ગરમી બહુ થાય છે, પણ હારો જભો પહેર નહીં, ખાદી પહેર, ખાદી પહેર. એવું નથી કોટન ઊંચામાં ઊંચા હારા કાપ આ બધા આપે પહેરા આવે છે બધા સરસ. પણ કહેવાનો અર્થ મારો, મૂળ મુદ્દા ઉપર હું આવું જે આપને વાત કરતો હતો. ગીગા મૈયા નામનો બારવટીઓ, ખુકાર બારવટીઓ, પટેલની દીકરી પ્રણીને આવી અને 15 દિવસ થયેલા હજી પોતાના પતિ વાડીએથી 3 દિવસથી બારવટીયાની બીકે આવ્યો નથી, એટલે એમ થયું કે આજ ભાત લઈને જવું છે મારે. સવારના પોરમાં વહેલી ઉઠી અને જટજટ ભેહું ધોઈ, જટજટ છાય ફેરી અને બરાબર બાજરાના પડીભા જેવા રોટલા ઘડી અને શાક અડદની દાળ અથાણા અને ઘાટી રેડિયા જેવી સાયસનું દોણું ભર્યું, એકમાં એક દોણીમાં દહીં ભર્યું, દૂધ ભર્યું, ભાતનો હુંડલો દીકરીએ તૈયાર કર્યો અને પટેલની દીકરી સોળે શણગાર સજીને ઓહરીની પાળેથી નાગણી ગામમાં એ દીકરી જ્યારે નીચે ઉતરતી હતી ને, એક જગ્યાએ મેં આવું ભોજનનું વર્ણન કર્યું ને, એક જણો મોઢામાં લાળું વેતી થઈ ગઈને ઊભો થઈ ગયો, આવું કોઈ દી ખાધું નથી એવું વર્ણન કરો માં. બાજરા ને રોટલા ને ઘાટી રેડિયા જેવી સાસ ને દહીં નું દોણું ને અડદની દાળ ને માખણ ને એવું વર્ણન કરી હતા. અહીંયા તો અમને જમાડે બહુ હારા. પણ ટૂંકમાં એ દીકરી ભાત લઈને આમ ઓહરીની પાળા જેવી ઉતરવાની તૈયારી કરે ત્યાં સાસુ જોઈ ગઈ એની. સાસુજીએ કીધું, વાલામુઈ ક્યાં ઉપડી બહુ બેટા, ભાત લઈને જાવ છો? હે કે ભાત લઈને જાવ છું તમારા દીકરાનું વાડીએ, 3 દિવસ આવ્યો નથી ઘરે તમારો દીકરો, હું એની પત્ની છું, પરિણામે 15 દિવસ થયા છે, મારો ધર્મ છે કે એ ભૂખ્યો હોય તેને ભાત દેવા જાઉં ભલે ગમે એ થાય. અરે તને ખબર પડે છે ગાંડી, તને કઈ ખબર પડે કે નહીં, મરી ગઈ ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે હે બારવટીઓ.
તારો બાપ ગીગો મૈયો લૂટી લે, આ દેશની દીકરીને ગમે એટલો કોઈ ત્રાસ આપે, ગમે એમ કરે, ગમે એટલું મારે, એ દીકરી સહન કરી લે, પણ બાપ હામી જયારે વાત આવે ને ત્યારે દીકરી સિંહણ બનતી હોય છે, ત્યારે એ સહન ન કરી શકે. એને કીધું કે શું તે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે, ભાતનો હુંડલો મેલો, ઓહરીની પાળે, ઘરેણા પહેર્યા તે પહેરે રાખ્યા પિયરના, અને હાહરિયા પક્ષના ઘરેણા પેટારામાંથી કાઢીને ઈએ પહેર્યા, અને સોળે શણગાર સીજ્યા ત્યાં એમાં ડબલ ઘરેણા પહેરી, અને ભાત લઈને હાલતી થઈ ગઈ, હાહુ રાયડું નાખતી રહી, એ મરી ગઈ, ખબર ન પડે, બારવટીઓ મારી નાખશે, ખબર નથી પડતી, ગાંડી થઈ ગઈ છે, હાહુ રાયડું નાખતી રહી, નીકળી ગઈ બાઈ. હોળ વરહની પટેલની દીકરી સાહેબ વગડામાં નળ પૂરી થઈને હિમાડો હજી આવે એનું ખેતર, એની પહેલા સાડીકાની નજર પડી, ગીગા મૈયા નામના બારવટિયાના ચાર બંદૂકધારી બોકાની ધારી આમ આડા ફરીને આમ બંદૂકું રાખીને એટલું બોલ્યા, બેન દીકરી ભાત આપી દે, ઘરેણા કાઢી દે, વૈજા જોઈ રહ્યો, ધ્રાસકો પડી ગયો, તમે કોણ? તો કે ગીગા મૈયાના બારવટિયાના માણસો સહી. અર અર ગીગા મૈયા ક્યાં છે? તો ગી તો ડુંગર ઉપર છે, વાતું રહેવા દે, ભાત દઈ દે, ઘરેણા કાઢી દે, વૈજા. એટલે દીકરી એટલું બોલી, મારે ગીગા મૈયાને જોવા છે, એ બારવટિયાને મારે જોવો છે. આ દેશની દીકરીઓ કોઈ બારવટિયાને જોવાની જિજ્ઞાસા કરતી છે, એ બારવટિયાની પણ કેવી પવિત્રતા છે તમે કલ્પના તો કરો, એના દર્શન કરવા જેવા છે ત્યારે ને. મારે ગીગા મૈયાને જોવો તો કે ન જોવાય, અમારું બારવટિયાનું મવાડું હોય ત્યાં, અમારા પત્ની હોય બારવટિયાના એ પણ ન આવી શકે. તું તો બેન દીકરી છો, કો જઈ અમારી સાથે સ્ત્રી પણ અમારી પત્ની ન રહી શકે. તો કે તમે ગમે એમ કરો તો એને ગીગા બાપુ પાસે લઈ જાઓ, નહીં તર મારી નાખો તો હું નહીં, બંદૂક મારી દે છાતીમાં. તો કે મારો છાતીમાં બંદૂક, જેમ તમે બારવટિયા છો એમ હું એક ગામડાના પટેલની ખેડૂની દીકરી છું, મને મોત વાલું હોય બાકી બીજું આવે નહીં, એમાં મારી નાખો મને. બારવટિયા જોઈ રહ્યા કે તારી જનેતાને ધન્ય છે, હોળ વરહની દીકરી, પણ મારે કેવું છે ઈ કે ઈ સમય કેવો હોય છે. તેથી બારવટિયાની હામી ઊભી ઊભી હોળ વરહની એક દીકરી વગડામાં એક દી એકલી ઊભી છે, છતાં પણ એમ કહેતી હતી કે મારે ગીગા મૈયાને જોવો છે. બી એકાદો બોલી ગયો કે લઈ લ્યો ને ગીગા બાપુને કહી દેવું કે અમે નથી લઈ આવ્યા, દીકરી ધરાર આવી છે, એવું કહી દેવું, કાંઈ વાંધો નહીં. હાલતા થયા બે ચારે બારવટિયા, અરે દીકરી માથે ભાતનો હુંડલો, અને બરાબર ડુંગર થોડો ચડે ને ગીગા મૈયાની નજર પડીને આમ બંદૂક કરી ચારેની સામે, ખબરદાર ન્યાન ન્યા ઉપાડે, જો ચારેને બંદૂકે દઈ દઉં, કોઈ બેન દીકરી ના લઈ આવાય, બાપુ અમે નથી લઈ આવ્યા. કે તો દીકરી ધરાર આવી છે, ધરાર આવી છે. તો કા બેટા શું કામે આવ્યા અહીંયા? કે ગીગા બાપુ કોણ? તો કે હું જ ગીગો મૈયો, મારે તમને જોવા હતા. તો કે અમે બારવટિયા છીએ, જોયા જવાનો હોય એમ? તો કે હા, બસ જોઈ લીધો, જા વૈજા બેન ઘરેણા કાઢ દે, ભાત મૂકી દે ને હાલતી તા. ઓહો, ઘરેણા તો કાઢી દઉં, પણ હવે ઘરે જવાય એમ નથી હો ગીગા બાપુ. કે તો કે મારી કાળમુખી સાસુ બોલી વેણ હાચા ફેડ્યા હો, કોક દી કલ્પના કરજો, વગડામાં ખુખાર બંદૂક ધારી બારવટિયા, અઘોર જંગલ, અઘોર જાડી, એમાં પરણીને આવ્યા, પનરદી થયા એવી સોળ વર્ષની પટેલની એકલી દીકરી ઊભી હતી, છતાં એ ખુખાર બારવટિયાની વચ્ચે એ દીકરીની આબરૂ સલામત હતી. આજે અમુક અમુક આશ્રમોમાં નથી એટલે રાડું નાખવી પડે છે, ભલા માણસ આ વાતો કરવી પડે છે. દીકરી એમ કહેતી હતી કે મારી કાળમુખી આવું બોલી વેણ હાચા પીડ્યા ગીગા બાપુ, શું તારી હાવું બોલી એ મારે સાંભળવાનું? તો કે સાંભળવું પડશે. કે શું? કે મારો પતિ ત્રણ દિવસથી ઘરે નથી આવ્યો, વાડીએ તમારી બીકે હતાઈ ગયો છે, એનું ભાત લઈને જવા તૈયાર થઈને તઈ મારી હાવું કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે શું કીધું? મેં એમ કીધું કે મારા પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેરે રાખ્યા, અને હાર પક્ષના ઘરેણા પહેરીને આવી છું, અને મારી હાઉને કહીને આવી છું કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે એ મારે જોવું છે, એટલે આવા ઘરેણા પહેરીને આવી છું. ભલા માણસ તમે કલ્પના તો કરો, ગીગા મૈયા જેવા ખુખાર બારવટિયાના હાથમાંથી બંદૂક પડી ગઈ. આ દેશની દીકરી ધારે તો બારવટિયાની બંદૂકો હાથમાંથી પડી જાય, એ કરુણા અને કરુણાની ત્રેવડ છે સાહેબ, એની કરુણા પ્રગટી ગઈ સાહેબ. આહુડાની ધાર થઈ મરદા મરદ બારવટિયો જેના ઉપર તરવારના ઝાટકા પડે તો કોઈ દિવસ આહુડું ન પડે, એ એક દીકરીની આ ખુમારી જોઈને એના આંખમાંથી આહુડાની ધાર થઈ ગીગા મૈયાને. બેટા તારી હાહુને કહેજે, આલે અત્યારે તો મારે ખડિયામાં થોડા કાવડિયા છે, આ લેતી જા. તારી હાહુને કહેજે કે ગીગો મૈયો દીકરીનો બાપ હોય તો બાપ દીકરીને લૂંટે નહીં, બાપ દીકરીને કાપડું આપે, તારા નાગણી ગામના ઝાડવા હમ કોઈ દી જોવું નહીં, લૂંટવાની વાત તો પછી રહી, ભલા માણસ કહી દેજે તારી હાહુને. કાપડું આપ્યું સાહેબ, અને દીકરી હાલતી થઈ. તારી ગીગા મૈયાએ કીધું, બેટા
બાપ દીકરીને લૂટે નહીં, વાત સાચી છે, પણ બાપ ભૂખ્યો હોય ને, બાપ ભૂખ્યો હોય ને તો દીકરી ખવરાવે ખરી હો. અરે આ બાપુ લ્યો ને, આ ભાત છે લ્યો, હું કયો તો હજી પાછું લઈ આવું બધા હાટું. ના બેટા એટલું દઈ દે. ઈ જમવા બેઠા ને દીકરી હાલતી થઈ, ત્યાં ગીગા મૈયાએ કીધું, બેટા થોડીક વાર ઉભી રે, તારી હાહુ કાલે એમ કહે કે તારા બાપ ગીગા મૈયાએ તારા વાસણના ઠોસર્યા રાખી લીધા, દીકરીના ઘરનું એક વાઇટ કોઈ નો ખપે ભલા માણસ, ઠામડા લેતી જા, ઠામડા લેતી જા. આ ખુમારી ઈ માના ધાવણમાં આવે અને બાપના લોહીમાં આવે એટલે